ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ, હું આશા રાખું છું કે તમે બધા મજામાં જ હશો. મિત્રો, ગયા વિડિયોમાં આપણે જે વસ્તુના બે અડધા સરખા ભાગ થતા હોય તેને અરીસામાં જોતા તે વસ્તુનું ચિત્ર પૂરેપૂરું જોવા મળે છે અને તૂટક રેખાની મદદથી આપણે વસ્તુના બે સરખા ભાગ કરતા શીખ્યા, બરાબર ને? તો ચાલો આજે આપણે એક રમત રમીશું. તમને રમત રમવાની ગમે છે? ગમે છે ને? તો ચાલો આપણે રમત રમીએ. તો તમારે એબીસીડીના કેટલાક અડધા અક્ષરો છે, એ અક્ષરોના મારી પાસે કાર્ડ છે, તો તમારે એ અડધા અક્ષર પરથી અનુમાન લગાડવાનું છે. શું કરવાનું છે? અડધા અક્ષરો પરથી અનુમાન કરવાનું છે કે એ એબીસીડીનો કયો મૂળાક્ષર છે. તો શું તમે અનુમાન કરી શકશો? અક્ષરના અડધા ભાગને જોઈને કરી શકશો? હા, કરી શકશો ને? તો ચાલો, તો જુઓ, આ મારા હાથમાં અંગ્રેજી મૂળાક્ષરનો કયો અક્ષર છે? મેં તમને કીધું હતું તમારે મને અનુમાન લગાડીને કહેવાનું છે. તો તમે અનુમાન લગાવો, ધ્યાનથી જુઓ આ કયો અક્ષર છે. અનુમાન લગાડ્યું? હા, તમારો જવાબ એકદમ સાચો છે. કયો મૂળાક્ષર છે આ? એબીસીડી નો કયો અક્ષર? એચ. કયો છે? એચ. તમારો જવાબ સાચો છે, એટલે કે તમારું અનુમાન પણ સાચું પડ્યું, બરાબર ને? તો હવે મને કોણ કહેશે કે આ કયો અક્ષર છે? તમે જોઈ શકો છો ને? તો મને જવાબ આપો, અનુમાન લગાડો કે આ કયો અક્ષર છે એબીસીડી નો. સી. હજી ધ્યાનથી જુઓ. હા, તમારો જવાબ સાચો છે. આ એબીસીડી નો કયો અક્ષર છે? ઓ. હવે મને કહો કે આ કયો અક્ષર છે? ઝડપથી કોણ કહેશે મને? હા, તમારો જવાબ એકદમ સાચો છે. આ એબીસીડી નો કયો અક્ષર છે? એ. એ ફોર એપલ. તમે બહુ જલ્દી સમજી ગયા, અનુમાન તમારું એકદમ સાચું છે, બરાબર ને? તો હવે જુઓ આ કયો અક્ષર છે, હવે બોલો. ચલો, જોઈ શકો છો, ધ્યાનથી જુઓ કયો છે. હા, તમારો જવાબ સાચો છે. કયો અક્ષર છે? યુ. કયો અક્ષર છે? યુ. તમારું અનુમાન સાચું છે, બરાબર ને? ચાલો હવે મને કોણ કહેશે આ એબીસીડી નો કયો અક્ષર છે? તમારી સામે છે, તમે જોઈ શકો છો. મને લાગે છે તમને બહુ મજા આવે છે. ચલો ચલો વિચારો. એફ. તમે જવાબની થોડા નજીક છો. ચલો હજુ થોડું અનુમાન લગાડો કે કયો અક્ષર છે. હા, હવે તમારું અનુમાન સાચું છે, તમારો જવાબ સાચો છે. કયો મૂળાક્ષર છે? તમારો જવાબ સાચો છે. કયો છે એબીસીડી નો અક્ષર? ઈ. કયો છે? ઈ. તો મિત્રો, તમને ખૂબ સારું અનુમાન લગાડતા આવડે છે, તમે બધા જવાબ પણ ઝડપથી આપ્યા, તમારા જવાબો પણ સાચા પડ્યા. તો મિત્રો, આવા અક્ષરોની મદદથી તમે શબ્દો પણ બનાવી શકો છો. શું બનાવી શકો? શબ્દો.
જેમ કે હાવ. હવે આ શબ્દ કોણ વાંચશે? કોણ બોલશે? હા, વેક્સ. બરાબર. તો આવા શબ્દો એવા જે કે જેના અર્ધા ભાગ બરાબર તેના જેવા જ છે, અડધા ભાગ એના જેવા જ થાય છે ને, તો તમે પણ આવા શબ્દો તમારી જાતે બનાવી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, તમને રમત રમવામાં મજા આવી તો તમે આ રમત તમારા ભાઈ બહેન સાથે પણ રમી શકો છો. કઈ રમત? અક્ષરોનું. તે પણ કેવા અક્ષરો? અડધા અક્ષરોનું અનુમાન કરવાની રમત. સમજી ગયા રમતમાં કેવી રીતે રમવાનું છે? સમજી ગયા ને? તો ચાલો આગળ આપણે જોઈએ. તો આજે હું તમને એક પ્રવૃત્તિ કરવા આપીશ. આ પ્રવૃત્તિ તમારે તમારી જાતે જ કરવાની છે. તો આ પ્રવૃત્તિની અંદર તમારે એક કાગળ લેવાનો છે, એટલે કે કોળો કાગળ લેવાનો છે. એ કાગળની અંદર તમારે બિલાડીનું મોરું દોરવાનું છે, એટલે કે બિલાડીનું મોં દોરવાનું છે. તો એ તમારે કેવી રીતે દોરવાનું છે એની હું તમને થોડી સમજ આપી દઈશ. તો જુઓ, તો આ રીતે એક કોળો કાગળ લેવાનો છે. બરાબર. આ કાગળને બરાબર વચ્ચેથી તમારે વાળી લેવાનું છે. શું કરી લેવાનું છે? વાળી લેવાનું છે. કાગળને આ રીતે વાળવાનો છે. ત્યાર પછી એક બાજુ બિલાડીનું મોંનો ભાગ, એટલે કે એના ચહેરાનો ભાગ દોરવાનો છે. આવી રીતે જુઓ. તો આ રીતે બિલાડીનું એક બાજુનો મોંનો ભાગ દોરી દેવાનો, જેમાં આંખ, કાન, નાક દોરી દેવાનું આ રીતે. બરાબર છે. ત્યાર પછી આ કાગળને આપણે શું કરશું? કાતર વડે કાપી નાખશું. કયો ભાગ કાપશું? જે વધારાનો દેખાય છે એ. આ રીતે આ જે વધારાનો ભાગ છે એને આપણે કાતર વડે કાપી નાખીશું. આ રીતે એને આપણે કાપી નાખશું. સમજ પડે છે કેવી રીતે કાપવાનો છે? જે વધારાનો ભાગ છે એને આપણે કાપી નાખ્યો. બરાબર. જે વધારાનો ભાગ છે એને આપણે કાપી નાખ્યો. હવે જુઓ, ત્યાર પછી આ ઘડી વાળેલા કાગળને આપણે ખોલી નાખશું. ખોલી નાખ્યો. હવે આપણે આ બાજુ, એટલે કે આ બાજુમાં આપણે શું કરશું? બિલાડીનું આંખ, કાન, નાક દોરીને આપણું બિલાડીનું ચિત્ર જે અધૂરું છે એને પૂર્ણ કરશું. બરાબર. સમજાય છે ને કેવી રીતે કરવાનું છે? એટલે આ રીતે તમારું બિલાડીનું મોં તૈયાર થશે. તમારું બિલાડીનું મોં તૈયાર થઈ ગયા બાદ તેમાં તમારે શું કરવાનો છે? હા, રંગ પૂરવાનો છે. તો તમને સમજ પડી ગઈ બિલાડીનું મોહરું કેવી રીતે દોરવાનું છે. સમજાઈ ગયું? સમજ પડી ગઈ ને? અને તેમાં શું કરવાનું છે? રંગ પણ પૂરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણું પ્રકરણ એક પૂર્ણ થાય છે. આપણે ફરી મળીશું નવા પ્રકરણ સાથે. ત્યાં સુધી
આવજો.